गुड मॉर्निंग दोस्तों, नमस्कार, जय श्री कृष्ण। હવે આપણે જઈ રહ્યા છીએ આજે ઓફિસ, અને ઓફિસ થી આપણે પછી ક્યાં જશું એ ડિસાઈડ કરીશું, કારણ કે આજનું કઈ કોઈ પ્લાનિંગ છે નહીં। તો વિડિયો કન્ટિન્યુ જોવો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો। હમણાં તો બહુ નીંદર આવે છે, કેમ કે રાતે હમણાં સોસાયટીમાં બહુ બધા લોકો ગરબા ને એવું બધું કઈ રાસ ને લેતા હોય, એટલે પછી જોડે આપણે પણ લઈ લઈએ, આપણે એવું કઈ નહીં। એટલે પછી સવારે થોડુંક આંખું આમ આમ થાય, કેરાય પહેરાણે પહેરાણે ઊભા થઈ અને ફ્રેશ ફ્રેશ થઈ જાય મસ્તીને, અને પછી જઈએ। આપણે જઈએ તો જઈએ હે ને, ચાલો મારી જોડે ચાલો દોસ્તો। કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો। હાલો આપણે સીએનજી પુરાવા માટે, સીએનજી ગાડીમાં ખાલી થઈ ગયું, એટલા માટે સીએનજી પુરાવી છે અત્યારમાં, તમે જોઈ શકો છો। તો અભી થર્ડ ફ્લોર આ ગયા હે અમારી ઓફિસ કા, એ રહા આપના ઓફિસ। અભી કિસી કા ઓફિસ ભી નહીં ખુલા હે દોસ્તો। હવે અમે અત્યારમાં આવી ગયા છીએ એક દાદીને લેવા માટે, અમરોલી વિસ્તારમાં છે, કોલેજની સામે। કે એક ભાઈનો એક સ્ટુડન્ટનો કોલ આવ્યો હતો કે ભાઈ દાદીને ઘરેથી કાઢી મૂકેલા છે અને કઈ રીતે એ રોડ ઉપર રહી છે, તો આપણે એને રહેવા માટે વ્યવસ્થા કરી આપીએ। તો ભાઈને ફોન કર્યો છે, 2-3 મિનિટમાં આવે છે, એટલા નજીકમાં જ ટેક છે। તો કન્ટિન્યુ મારો બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો દોસ્તો। અત્યારમાં મેં માસીને લઈ લીધા છે, આપણી સાથે બેન છે, નાની ઉંમરના છે, અને આ બધા અમારા ફ્રેન્ડ મિત્રો છે કોલેજના। શું નામ છે દોસ્ત તમારું? કીર્તનભાઈ। કીર્તનભાઈએ ફોન કર્યો હતો આપણને, અને કીર્તનભાઈ ખૂબ અમારા વિડીયો જોવે છે, વિડીયો જોવો છે ને અમારા, એને થેન્ક યુ। બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને, કાંઈ કેવું છે લોકોને? ટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ બહુ સારું છે અને તમે સારી સેવા કરો છો, બસ નહીં, થેન્ક યુ બસ આવી ફોનથી તમે આવી ગયા છો, સારું કહેવાય? નહીં નહીં, જરૂર, ઘણી બધી જગ્યાએ જવાનું ને એટલે થોડુંક આમ તેમ થાય, બાકી તો આવતા જ હોય છે, હે ને, મળીએ દાદી। તમે લોકો આટલી સેવા કરો, તમને જૂના કપડા દેવામાં શું તકલીફ થાય? આ લોકો ફેરે બિચારા, તો એને ન વસ્તુ હોય તો જ બિચારા આવતા હોય ને? સાચી વાત છે, તમારા જેવા સેવા કરવી માણસો હોય તો પછી બીજું પૂછો એ ભગવાન ભાઈ? નહીં દાદી, બસ તમારા જેવા લોકોનો સાથ સપોર્ટ છે, એના લીધે કરી શકીએ છીએ, સુખી રાખે ને, આવી સેવા કરતા રહ્યો, બીજું તો શું કરીએ? નહીં નહીં, જરૂર જરૂર, બસ આવા જેવા તો બ્રાહ્મણ આશીર્વાદ દઈએ તમને, બીજું શું કરીએ અમે? નહીં નહીં, બ્રાહ્મણ છો તમે? હું બ્રાહ્મણ છું, પાકો પાકો દાદી, કઈ નહીં, તમે આપી શકશો દાદી, કઈ પણ વસ્તુ જૂની હોય કે નવી હોય, તમે ગમે ત્યારે અહીંયા આવી અનાજ પાણી લ્યો ને? હા હા, કે પૈસા આપવાના કે અનાજ રોકડું? નહીં નહીં, કાંઈ તમારી તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો, અહીંયા મામા છે, ભાઈ છે, એને તમે કાલે પરમદિવસે ટાઈમ મળે ને તો રવિવારે મારા બાબાને મોકલીશ, તો એ પાકું પાકું, ઓકે, હાલો આવજો બેન, હે ને, જય શ્રી કૃષ્ણ। સીતાનગર હતી પણ હવે અમરોલી લઈ લીધી આપણે, હા, મોટી ઓફિસ કરી છે અમરોલી, પાકું પાકું, હા આવજો દાદા। તો દોસ્તો અત્યારમાં અમે બેનને મૂકી દીધા છે એસએમસી શેલ્ટર હોમ, અહીંયા જ્યોતિ સામાજિક સેવા સંસ્થા એને રન કરે છે, અને અત્યારમાં અમારી સાથે છે મામા। તો બોલો મામા। બહુત અચ્છે, બહુત બનને આપ સેવા કર રહે હૈ, બહુત ખુશી કી બાત હૈ, ઓર સેવા એસા હી કરતે રહીએ, ઓર હમ લોગ પર ભી ધ્યાન દેતે રહીએ, પ્રભુ કી માયા, યહી સબ હોના ચાહીએ, ઠીક હૈ? પક્કા પક્કા, ચલો ધ્યાન રખના સબકા, ઠીક હૈ? તો દોસ્તો આજ ઓર કલ કા બ્લોગ જોઈન્ટ હૈ, કલ નહીં બના પાયા થા જ્યાદા, કલ કામ ઇતના થા, ઓફિસ મેં હી રહે થે પૂરા દિન, તો ઉષા શોખ અને ઉષા એના ખર્ચા એ બધું ગીતમાં અને મૂવીમાં સારું લાગે, રિયલ લાઈફમાં એવું નથી હોતું, રિયલ લાઈફમાં તો એવું હોય કે જેટલો ખર્ચો ન થાય એટલું સારું। અને આજે આપણી સાથે પાછા આપણી સાથે પાર્થભાઈ જોડાઈ ગયા છે, પણ આપણે પાર્થભાઈને આજે નહીં દેખાડીએ તમને, એક વખત ઇન્ટ્રો કર્યો હતો, ખાલી મોટો દેખાડી દો, શું છે પાર્થભાઈ? બસ મોજે દરિયો ને જલસો એમને,
તમારા જેવી દયા વડીલ ની બીજી તો હું બસ બસ હજી વડીલ નથી અમે જવાન છીએ નાના નાના ગુલકાઓ છીએ છોકરાઓ છીએ ઉંમરથી મોટે એટલે વડીલ જ કહેવાય ને હા એ તો છે તો ભાઈ પણ તમે કહી શકો પણ દોસ્તો બ્લોગ ને કન્ટિન્યુ જોવો અને તમારા દરેક ગ્રુપ ની અંદર શેર કરો પછી ઘણી વખત એવું થાય મને કે બ્લોગ નું એન્ડિંગ કરું પણ પછી મને પાછું એમ થાય કે હું શું કામ એન્ડિંગ કરું આપણું બ્લોગિંગ ક્યારે એન્ડિંગ થતું જ નથી જેડી એન્ડિંગ થાય તેથી બ્લોગ આવવાનું બંધ થઈ જાય એટલે બ્લોગ નો એન્ડ નહીં કરવાનો બ્લોગ ને કન્ટિન્યુ ચાલુ જ રાખવાનો આ મારી વાતનું રહસ્ય હતું મારા બ્લોગ નું રહસ્ય છે કે બધા ઘણી વખત એવી કોમેન્ટ કરતા અથવા તો મેસેજ કરે ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ નરેશભાઈ તમે કે બ્લોગ ને કે એન્ડ નથી કરતા ડાયરેક્ટ પૂરો થાય મતલબ ડાયરેક્ટ બંધ થઈ જાય એમ તો એ બંધ થઈ જાય તો તમારે એવું સમજવાનું કે હમણાં લાઇટ વહી ગઈ છે આપણે ઘરે કેમ ઘણી વખત લાઇટ વહી જાય એવી રીતે લાઇટ વહી ગઈ છે એમ જયારે આવી જાય તો ત્યાંથી પાછો ચાલુ થઈ જાય એટલે એવું હોતું હોય છે બ્લોગ નું એન્ડિંગ ક્યારે કરવાનું કે જયારે તમારે બ્લોગ ન બનાવવાના હોય ત્યારે પણ આપણે કન્ટિન્યુ બ્લોગ બનાવવાના છે અને કન્ટિન્યુ આપણે બધાને સાથે મળીને જોવાના છે બ્લોગ ને હે ને તો કન્ટિન્યુ બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપ ની અંદર શેર કરો આજે બહુ ગરમી છે સુરતમાં પણ હું કરું અને એસી ખરાબ થઈ ગઈ જો કોઈ કરવા માંગતું હોય તો નાનો એવો પંખો છે એવું છે કઈ નઈ જોઈએ હવે ગરમી છે તો હું કરીએ ખારું લાગે ભાઈ આવી રીતે મારા કેટલા પૈસા પ્રતિકભાઈ આવી રીતે અવારનવાર મને ખર્ચા કરાવતા હોય છે હવે મારે જે મને ગમતું થતું નથી પણ અત્યારે હું હેવી છે પાછું મોંઘું પણ હવે મને બીક લાગે છે આ લઈ તો આ લઈ જાય તો કઈ નઈ આપડે ખર્ચો તો કરી સારી સુવિધા તો આપી પડશે લોકોને યોગીભાઈ તો યોગી ભાઈ તમારે થોડુંક સ્કીમ શું કે ભાવ કરવો પડશે ને ઓફર તો આપેલી છે તમને નવું સ્ટેન્ડ આપ એવું આ છે અમારે યોગી ભાઈ અમે કેમેરા નો બધું 21 એટલે એનથી શું થાય બ્લોગ માટે નું સ્ટેન્ડ છે અત્યારમાં જોઈ લેજો 2 વર્ષ ની આવે જો 2 વર્ષ ની થી હોય બેલ છે એટલે બોલેડ આપેલો છે એટલે તમારે કોઈ પણ એંગલ સેટ કરવો હોય તો સેટ પણ કરી શકો ઇવન તમારે આ મોબાઈલ બ્રેકેટ છે અહીંયાથી હટાવી દેવું છે અને ખાલી લેગ જ યુઝ કરવો છે લેગ પણ યુઝ કરી શકો સરસ સરસ ગમ્યું પણ તમે ભાવ વ્યવસ્થિત કરાવો ભાવમાં પાકું હાલો દોસ્તો અભી માં એક લાવો તો દોસ્તો અભી બહુત સારા ખર્ચા કરવા દયા હે બ્લોગ માટે છે ને માયકની વ્યવસ્થા કરવી પડી એટલા માટે બહુ બધો ખર્ચો થઈ ગયો છે અને આપણી ફેર નથી પણ આપણે ઉછીના લઈને કર્યો છે ભાઈ મારી સામે છે હે ને 100% આપણે એની વાત માન્ય કરી તો કરવું પડે શું કરવું હવે તમારા માટે તમને મારે બ્લોગ રોજ બ્લોગ વિડીયો તો બનાવવો પડશે અને વ્યવસ્થિત રીતે થોડો થોડો અવાજ આવે એવી રીતે બનાવવો પડશે એટલા માટે આ ખર્ચો કર્યો છે બહુ બધો ખર્ચો થઈ ગયો છે હવે કાંઈ વાંધો નહીં તમે જોઈ લેજો બીજું તો હું બ્લોગ ને વધારે જોવા તમારે શેર કરવા એ બધું તમારી ઉપર આધાર રાખશે પછી મારે તો આમ લેણામાં આવી જાય ગમે તમે કયું ગામ તમારું જોર થી બોલો ને કથી વધે તો અમારું ગામ એ બાજુ છે માંડવ તો પછી તમે કેમ શરમાવશો તો આમ કરો તો તમારું દેખાય મને દેખાય છે તમારું તમારું એમ તમને હરખ છે જોવાનું એમ તો રિઝલ્ટ જોવું છે એમ ને બતાવો બતાવો
दोस्तों अभी हम जा रहे हैं एक भाई को दुकान देने के लिए, और हमारे साथ अभी तक दो बहन से पार्थ भाई थे, पर अभी पार्थ भाई को घर जाना पड़ता है उसको, क्योंकि जॉब का टाइम हो गया है, उसको 6-7 बजे जॉब होता है, तो वो जा रहे हैं। तो अपने इन्हें रजा आपीशू, अपने इन्हें रोकीशू नहीं, जो माणस जाए से जावा देवाना, रोकवाना नहीं। ગરમી પણ બહુ છે, અને કેમ મોબાઈલ ના ગ્લાસ બદલાવ્યા છે, કેમેરા નો ગ્લાસ બદલાવેલો છે, કેમ કે થોડો ઊંધરો થઈ ગયો હતો, એમાં ખર્ચો કરાવી નાખ્યો એટલે બહુ બધો ખર્ચો થઈ ગયો, આજે 2-3 પીનો લીધી આઈફોન ની ઓલા ની, ખર્ચો ઘણો બધો થઈ ગયો, કોને કેવું ભાઈ, તેડી કોઈ એટલો છે, તીખો છે। तो अभी हम आ गए हैं बटेटा भूंगरा खाने के लिए काका के पास, यहाँ पे दुकान रखना है, यहाँ पे खलास थे क्या कहूँ काका, तो थोड़ा भूख लगा था, योगी भाई को भी भूख लगा था, योगी भाई हमारे साथ अभी ज्वाइंट हो गए हैं ब्लॉग में, काका देखो बटेटा चल रहे, थोड़ा खा लेते हैं क्या, अभी पूरा दिन लगा है काम, है काम काम पूरा दिन काम करो। करके अभी इतना भूख लगा है मेरे और नरेश भाई दोनों को, योगी भाई आज हमको खिला रहे हैं तो अच्छी बात है ना, मैं खिला दूंगा आपको, मैं खिलाऊंगा। बोले पाड़े आप तो वादे ना ना तो? बन गया है पूरा ये क्या है काका आपका खाने का, वाह। तो काका अभी नाराज है, नहीं बोल रहे कुछ, कोई बात नहीं, क्या कर तुम्हारा आ गया, खावा चालू करिए। તો દોસ્તો હવે દુકાન આખી દેવાઈ ગઈ, અને બહુ ટાઈમ લઈ લીધો, રિક્ષાવાળાએ પણ બહુ ટાઈમ લઈ લીધો, અને દુકાન પણ તમે જોઈ શકો છો આપણે મૂકી દીધી છે, પણ એનો આખો વિડીયો આપણી ઓફિશિયલ ચેનલ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન એમાં આવવાનો છે, અને આજે બહુ એટલે બહુ મેં કહેવાય ને કે બહુ મહેનત કરી નાખી, મને એવું લાગ્યું એન્જરથી ફીલ છું, કારણ કે આ દુકાને મને બહુ એટલે બહુ હેરાન સ્ટ્રગલ કરાવી કહેવાય ને, જીવનમાં શીખવા માટે એક પાર્ટ હતો। તો જો અમારે રાહુલભાઈ આવી ગયા છે, કિસ્સા હવે ચાલુ કરો, ને ગરમી એટલી થાય છે તમે જોઈ શકો છો, આ છે અમરોલી સાયણ વિસ્તાર, ત્યાં અંકલની આપણે દુકાન મૂકી છે, અને હવે અમે જઈ રહ્યા છીએ ઓફિસ સાઈડ, ઓફિસે હું ઘડીક જઈશ, પછી ઓફિસે જઈશ ને પછી ના બેસીશ અને પોરો ખાઈશ ને પછી હું ઘરે જઈશ, તરત ઘરે નહીં જાઉં, જોઈ શકો છો વરસાદ જે આવે છે, એટલો ખાસ વરસાદ આવે છે તમે જોઈ શકો છો કે એની કોઈ સીમા નહી, પાણી પાણી થતું, તો આ આપણી ઓફિસ છે, ખૂબ જ અત્યારમાં વરસાદ પડી રહ્યો છે, અને હવે આપણે શાંતિથી બેઠા છીએ, રાતના વાગી જ્યાં છે 7 જેવું વાગવા આવી ગયું છે, પણ હવે વરસાદ થોડો ધીમો પડે એટલે ગાડી પાસે પહોંચી અને સીધા ઘરે જશું। તો કન્ટિન્યુ બ્લોગને જુઓ અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો।